માંગરોળ ખાતે કોરોના વાયરસને લઈને વણકર સમાજ ખાતે બહારથી આવેલ લોકોની આરોગ્ય વિભાગ પાસે કરાઈ તપાસ. દેશભરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસને પગલે આરોગ્યની તપાસણી વખતે લોકોએ રાખ્યું અંતર. જૂનાગઢ જિલ્લાના માંગરોળના વણકર સમાજના પ્રમુખ દ્વારા આરોગ્ય વિભાગે જાણ કરી જિલ્લા બહારથી અને અલગ અલગ રાજ્યોમાંથી સફર કરીને મજૂરી કરીને પરત ફરેલા લોકોની પૂરી માહિતી લેવાઈ. આરોગ્ય વિભાગ દ્વારા આવેલ 35 જેટલા લોકોની ડૉક્ટર આંબેડકર ભવન ખાતે યોગ્ય તપાસ કરવામાં આવી, જેમાં લોકોને આરોગ્યની તપાસણી વખતે 1 મીટરથી પણ વધારે અંતર જોવા મળ્યું હતું. કોરોના વાયરસને અટકાવવા અને લોકોમાં સ્વસ્થ જાળવી રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એમની તપાસ કરેલી છે અને એવા કોઈ લક્ષણો ધરાવતા હોય તો તેમને બધી રીતે માહિતી આપેલી છે કે તમારે ઘણી બહાર નથી નીકળવાનું, માસ્ક પહેરવાનું છે, હાથ ધોવાના છે. અને એ બધાને જ્યારે અહીં ચકાસણી કરી ત્યારે અમે ફૂલ ક્લિનિંગ અને બધું મેન્ટેન કરેલું છે કે બધા એક મીટરના ડિસ્ટન્સે રહે અને ફૂલ જાળવણી સાથે અમે બધાની ચકાસણી કરેલી છે. અને એવું કંઈ તકલીફ જેવું લાગે તો એમને અમે અમારા અર્બન ખાતે રિફર કરેલા છે. માંગરોળ વણકર સમાજ દ્વારા વણકરવાસમાં આવતા અમુક રસ્તાઓ બંધ કરી સમાજમાં દાખલો બેસાડ્યો અને સરકારે આપેલો સમય મુજબ લોકોને ઘરની બહાર ન નીકળવા અને સરકારી તંત્રને સહકાર આપવા અને દેશભરમાં ફાટી નીકળેલ કોરોના વાયરસને અટકાવવામાં લોકો સહભાગી થાય તેવી અપીલ કરવામાં આવી. અત્યારે સમગ્ર વિશ્વમાં જે ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને ભારત સરકારે જે લોકડાઉન 21 દિવસનું જાહેર કરેલ છે, એ લોકડાઉનને ધ્યાનમાં રાખી અને અમે અમારા સમાજના જે રોડ રસ્તા ઉપર સરકારે જે જાહેર કરેલો જે ટાઈમ નિશ્ચિત કરેલો છે, સવારે 8 થી 10 અને સાંજના 3 થી 5, એ સમય દરમિયાન લોકોની અવરજવર ના રહે એ માટે અમે અમારા જે મુખ્ય માર્ગો બંધ કરેલા છે અને મુખ્ય માર્ગોથી અમે અવરજવર બંધ કરેલી છે. જે આ એક અમે સમાજને અને સમાજના લોકોને મેસેજ આપીએ છીએ કે ઘરમાં જ રહો અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને સરકારને અને જે જેટલા ડિપાર્ટમેન્ટો જે કામ કરી રહ્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ, તેને મદદગાર બનો અને ઘરમાં જ રહો.